चारण शक्ति समाज ना समाघोघा तालुका ना मुंद्रा ना बे निर्दोष चारण युवानों पर पोलिस खाता द्वारा अमानुषी अत्याचार गुजारी मौत ने घाट उतारिया छे, जेमा बे युवान नु मृत्यु थयेल छे। आ घटना ने पगले समग्र चारण शक्ति समाज तथा मालधारी समाज हालोल खाते घोर विरोध दर्शाव्यो छे अने आ घटना ने सख्त शब्दों में वखोड़े छे। आजना लोकशाही में आवी घटना कलंक समान छे। संडोवायेला गुनेगारों ने पकड़ी कड़क कड़क कार्यवाही करी सजा करवामां आवे अने मृतक युवान परिवार ने न्याय मळे ते बाबते लागणी अने मांगणी करवामां आवी हती। टूंक समय में आरोपी ने पकड़ी सजा करवामां नहीं आवे तो चारण शक्ति समाज तथा मालधारी समाज हालोल खाते गांधी चिंध्या मार्गे आंदोलन करवानी फरज पड़शे। तेओनी लागणी ने ध्यान में राखीने सत्वरे पगला भरवा अपील कराई हती। आम चारण शक्ति समाज तथा मालधारी समाजे हालोल खाते मामलतदार कचेरी पहुंची आवेदन पत्र आपी उग्र रजूआत करी हती। आज रोज तारीख 10/2021 ना रोज आज अमने जे प्रदेश में सूचना मिली ए प्रमाणे चारण समाज युवानो पछी मालधारी समाज भरवाड़ा समाज तमाम समाजे नक्की कर्युं के भाई जे लोको आज मुंद्रा तालुको छे ते तालुकानी अंदर जे समाघोघा गाम छे ते गाममां चारणना छोकराओने इरादापूर्वक त्यांथी उठाई अने ध्यानमां लई अने उठाई अने ए लोकोने एफआर कर्या वगर डायरेक्ट पोलीस स्टेशनथी साइड राखी अने એ લોકોને બાંધીને ઢોરમાર માર્યો છે એ લોકોને એમાં એટલો બધો માર્યો છે જેથી બે યુવાનોનું તો મૃત્યુ થઈ ગયું છે એટલે પોલીસની કહેવાય કે દાદાગીરી એમ કે દાદાગીરીને કારણે આ બે છોકરાઓના મોત થયા છે એટલે અમારું સરકારને આપણે રૂપાણી સરકારને અમારે એવું કહેવું છે કે ગૃહમંત્રી સાહેબને કે આ લોકોએ ખોટો અન્યાય કર્યો છે અને જે પોલીસની વર્દીનો ખોટો દુરુપયોગ કર્યો છે એ લોકોએ અને આ કાયદાનો દુરુપયોગ કરી અને રાક્ષસી વર્તન કરી અને આ બે છોકરાઓના મોત થયા છે એના માટે અમે સખત વિરોધ નોંધાવીએ છીએ અને ભવિષ્યમાં જો આના પર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આખા દેશમાં બહુ સોલિડ કહેવાય ને કે મોટા પાયા પર આંદોલન કરીશું અને ન્યાય મેળવી જપીશું। ભવિષ્યમાં પણ અમારા ચારણ સમાજ આ ન્યાય માટે અને પોતાના હક માટે લડેલા છે અને બલિદાન આપેલા છે તો આ ચારણ સમાજને કોઈ હલકામાં લેવા ના આવે। અમે લોકો સહનશીલતા કરી એનું કારણ એ નથી કે અમે કમજોર છીએ, પરંતુ અમે અમારો સમાજ એટલો મજબૂત છે અમારે કોઈ ટેકાની જરૂર નથી, પરંતુ અમે કાયદાને માન આપી અને કાયદાને ધ્યાનમાં લઈ અને અમે કાયદાને માનવાવાળા સમાજ છે એટલા માટે અમારે ખાસ કહેવું છે કે સરકારથી અમારી ખાસ વિનંતી છે, ગૃહમંત્રી સાહેબ વિનંતી છે કે આની ઊંડવણ ઊંડી ભણી તપાસ કરી અને ઝીણવટભરી તપાસ કરી અમને ન્યાય મળે એ એટલી ખાસ વિનંતી છે। અત્યારે સમાજમાં કેટલા લોકો જોડાયા છે અત્યારે હાલમાં રેલીમાં? ઓછાથી 200-300 છોકરાઓ યુવાનો બધા આવ્યા છે, યુવાનો ખૂબ આવવાના હતા પણ કાયદાને માન આપી। બીજું મારે આપના માધ્યમથી એવું કહેવું છે કે અમારા ચારણના યુવાન ઉપર જે કંઈક થઈ ગયું છે તો થઈ ગયું છે, પણ બીજી કોઈ જ્ઞાતિના યુવાન ઉપર આવું પોલીસનો અત્યાચાર ના થાય એના માટે હું ગુજરાતની ટોટલી પબ્લિકને જનતાને જણાવવા માગું છું કે આનો તમે પણ સખત વિરોધ કરો અને મારે ગૃહમંત્રી સાહેબને કહેવાનું છે કે ચારણનો દીકરો સંત થઈ શકે કાં તો સુરવી થઈ શકે પણ કદાપી ચોર ના થયો, એની પર જે આક્ષેપ કર્યા છે તદ્દન વાહિયાત છે અને ખોટા છે, એનો અમારો વિરોધ છે। જીડીસી ન્યૂઝ સાથે દીપક દરજી, પંચમહાલ।